સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં સળિયા ચોરી બાબતે નોંધાયેલી ફરિયાદમાં પોલીસ સ્ટેશનના એક જમાદાર અને બે કોન્સ્ટેબલોએ એક આરોપીને ઉચકી લાવી ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધીને તેની પાસેથી રૂપિયા 10 લાખની લાંચ માંગી હોવાના ચકચારિત પ્રકરણમાં ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્રાન્ચે ગોઠવેલી છટકાની માહિતી લીક થઈ જતા આ ટ્રેપ નિષ્ફળ થઈ હતી. જો કે એસીબીએ કામરેજ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની માંગણી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ લાંચ માંગવાના પ્રકરણમાં સક્રિય દાખવી ત્રણેય પોલીસ કર્મચારીઓની સુરત જિલ્લા હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. કામરેજ પોલીસ મથકમાં સળિયા ચોરીની નોંધાયેલી ફરિયાદમાં પોલીસ જમાદાર કુલદીપ પંદાન ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ મોતીભાઈ અને જયેશ જયંતીદાસ ભેગા મળીને એક આરોપીને ઉચકી લાવી ત્રણ દિવસ સુધી પોલીસ મથકમાં ગોંધીને તેની પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જો કે આ અંગેની ફરિયાદ એસીબીને કરાતા એસીબીએ 10 દિવસ અગાઉ છટકું ગોઠવ્યું હતું. જો કે એસીબીની આ ટ્રેપ નિષ્ફળ રહેતા એસીબીએ કામરેજ પોલીસ મથકના સીસીટીવી ફૂટેજની માંગણી કરતા પોલીસ બેડામાં ફડફડાટ મચી જવા પામ્યો છે. જો કે આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણેય પોલીસ કર્મચારીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. જો કે એસીબીએ સીસીટીવી ફૂટેજની માંગણી કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ બચવા માટે દમ પછાડા કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.